હેલો નમસ્કાર, ટેક ગુરુના એક બ્રાન્ડ ન્યુ એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા. આજના એપિસોડમાં ખાસ રિયલમી તરફથી નાર્ઝો 30 Pro 5G ફોન અને સાથે ટેકનોલોજી દુનિયાની બીજી હલચલ પણ છે. પરંતુ સૌથી પહેલાં શરૂઆત કરીએ હાલના ભારતના સૌથી સસ્તા 5G ફોનના રિવ્યૂ સાથે. તો ભારતમાં 5G ફોન્સ અત્યારે તમને ખબર જ છે કે ભલે 5G નેટવર્ક જે છે અવેલેબલ નથી, પરંતુ સસ્તા 5G સ્માર્ટફોન્સ છે એ ભારતમાં ઘણા બધા લોન્ચ થવા માંડ્યા છે. દર સપ્તાહ લગભગ એવું કહી શકાય કે 5G સ્માર્ટફોન્સ છે એ લોન્ચ થઈ રહ્યા છે. તો હવે એમાં એક નવી એન્ટ્રી આવી ગઈ છે રિયલમી તરફથી, નાર્ઝો 30 Pro 5G. તો આની જ્યારે શરૂઆતમાં આપણે અગર વાત કરીએ તો માત્ર ફ્લેગશિપ ફોન્સમાં જ તમને 5G મળતું હતું, એટલે કે લગભગ 30,000થી પણ વધારે કિંમત તમારે એના માટે આપવી પડતી હતી ત્યારે તમે 5G ફોનને ખરીદી શકતા. પરંતુ હવે સસ્તા ફોન્સ પણ, મિડ બજેટ ફોન્સ પણ 5G નેટવર્કની સાથે આવે છે. તો આમાં કોમ્પિટિશન બહુ વધતી જાય છે અને કંપનીઝ પણ આમાં ઘણી મહેનત કરી રહી છે. તો આમાં જોવાનું છે કે અત્યારે સૌથી સસ્તામાં વિનર બને છે રિયલમી નાર્ઝો 30 Pro 5G. તો આની શરૂઆતની પ્રાઇસ રેન્જ જે છે એ લગભગ 16,999 રૂપિયાની છે. તો અત્યાર સુધીનો સૌથી સસ્તો 5G ફોન છે અને સાથે સાથે એક સારો તમને સ્ક્રીન રિફ્રેશ રેટ મળે છે, સ્ટ્રોંગ બેટરી લાઈફ છે, ફાસ્ટ ચાર્જિંગ છે અને સાથે સ્ટ્રોંગ પ્રોસેસર પણ છે. આ બધું જ તમને મળે છે. તો આ તો થઈ કે સ્પેસિફિકેશન્સની વાત છે, તો આમાં ઘણી બધી સારી બાબત આમાં આપવામાં આવી છે. તો આજે રિવ્યૂમાં આપણે એ જોવાનું છે કે ઓન પેપર કંપની જે બધા સ્પેસિફિકેશન્સ આપે છે રિયલમી નાર્ઝો 30 Pro 5G, તો એ પરફોર્મન્સમાં કેવી છે, ખરેખર આ જે સ્પેસિફિકેશન્સ છે સારા છે કે નહીં. શરૂઆત કરીએ આ ફોન્સની જે આ ફોનની જે વેરિયન્ટ છે અને ડિઝાઇન છે એની સાથે. 16,999 રૂપિયામાં તમને મળે છે 6GB રેમ, 64GBની ઇન્ટરનલ સ્ટોરેજ સાથેનું વેરિયન્ટ અને સાથે જ રિયલમી નાર્ઝો 30 Pro 5G જે હાયર એન્ડ વર્ઝન આપવામાં આવ્યું છે જે વેરિયન્ટ છે એની કિંમત છે 19,999 રૂપિયા. એમાં તમને મળશે 8GB રેમ અને 128GBની ઇન્ટરનલ સ્ટોરેજ. તો હવે આપણે જ્યારે વાત કરીએ કે ડિઝાઇન કેવી છે આની, તો પ્લાસ્ટિક બોડી આપવામાં આવી છે અહીંયા અને એની સાથે જે એર્ગોનિક્સ છે એ ઘણા સારા આપવામાં આવ્યા છે. જનરલી એવું હોય છે કે રિયલમીના ફોન્સ જે છે એના બેક પેનલ પર કંઈક ને કંઈક ડિઝાઇન હોય છે, જરૂરથી આ વસ્તુ હોય જ છે. પરંતુ આ ફોન પર માત્ર પ્લેન કલર આપવામાં આવ્યો છે, એટલે કે મેટ ફિનિશ્ડ ડિઝાઇન છે બેક પેનલ છે. એને કારણે જે ફિંગરપ્રિન્ટ છે તમારા એ આસાનીથી ફોન પર નહીં પડે, એ એક બહુ સારી બાબત છે. 194 ગ્રામનું આનું વજન છે અને છતાં પણ તમને ફોન એટલો હેવી નથી લાગતો જ્યારે તમે વન હેન્ડેડ યુઝ કરો છો. સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ અહીંયા બહુ જ સારી રીતે કામ કરે છે. માત્ર એક સિંગલ ટેપ કરવા પર ફોન અનલોક થઈ જશે, બહુ ક્વિક કહેવાય, રિસ્પોન્સિવ કહેવાય. ફેસ રેકગ્નિશનની વાત કરીએ તો એ પણ બહુ જ સારી રીતે કામ કરે છે અને બધા જે ફિઝિકલ બટન્સ જે છે એ ઇન પ્લેસમેન્ટ છે એ પણ સારી રીતે કરવામાં આવી છે. તો હવે આ બધી જ વસ્તુ બહુ સરળતાથી તમને ફોન પર મળે છે. બટન્સની અગર વાત કરીએ તો એનું ફીડબેક પણ બહુ ટેક્સ્ટાઇલ છે. જ્યારે વાત કરીએ ડિસ્પ્લેની બાબતમાં તો ડિસ્પ્લે અહીંયા અમને રિવ્યૂ દરમિયાન ઘણું પસંદ આવ્યું છે. 6.5 ઇંચનું ફૂલ HD પ્લસ LCD પેનલ સાથેનું લાર્જ અને વિવિધ ડિસ્પ્લે અહીં આપવામાં આવ્યું છે, જેમાં બ્રાઇટનેસ લેવલ્સ પણ બહુ સારા છે. કલર સેચ્યુરેશનની સાથે ડિસ્પ્લે આવે છે અને આ પ્રો મોડેલમાં જો તમે એમોલેડ પેનલની વાત કરો તો એની પણ એક અલગ જ મજા છે. પરંતુ 120Hz રિફ્રેશ રેટ અહીંયા આનું જે હોવું એ પણ બહુ ઇનફ છે. હવે વાત કરીએ સ્ક્રીન પર જે એક્શનની જે થઈ રહી છે એના હિસાબથી રિફ્રેશ રેટ 60, 90 કે પછી 120Hz જે છે એને તમે જે એક્શન થાય છે એના પ્રમાણે ચેન્જ પણ થતું રહેશે. આગળ વાત કરીએ તો આ ફોનની ડિઝાઇનની બાબતમાં બહુ જેઝી, ફ્લેશી કે લાઉડ કંઈ આપવામાં નથી આવ્યું. રિયલમીએ અહીંયા બહુ જ સિમ્પલ લુકિંગ ફોન પહેલીવાર માર્કેટમાં ઉતાર્યો છે આટલે સિમ્પલ વેરિયન્ટ સાથેનો. તો આમાં વધારે વાત કરીએ ડિઝાઇનની તો નાર્ઝો 30 Pro 5G સ્પેસિફિકેશન્સ અને સોફ્ટવેરની બાબતમાં મીડિયાટેક ડાયમેન્સિટી 800U SoC આપવામાં આવ્યું છે વિથ બિલ્ટ ઇન 5G મોડેમ અને સાથે જ આમાં SoC બહુ જ પાવરફુલ આપવામાં આવ્યું છે અને પાવર એફિશિયન્ટ પણ છે. સાથે જ સેમ પ્રોસેસર તમને મળતું હતું રિયલમી X7 એ જ અહીંયા તમને જોવા મળે છે કે એનો ભાવ પણ લગભગ આ જ ફોનની આસપાસ હતો અને એને લગભગ સરખું જ વેરિયન્ટ ગણી શકાય. તો સાથે હવે વાત કરીએ કે નાર્ઝો 30 Pro 5G તમને 2 SIM મળે છે અથવા તો બીજો ઓપ્શન એ છે કે 1 SIM અને 1 મેમરી કાર્ડનો સ્લોટ. તો સાથે હાઇબ્રિડ સીમ સ્લોટ આપવામાં આવ્યો છે અને કોઈ પણ વોટર રેઝિસ્ટન્ટ કે વોટરપ્રૂફ અહીંયા IP રેટિંગ આપવામાં નથી આવી. રિયલમી નાર્ઝો 30 Pro 5G અહીંયા તમને નિરાશા ત્યારે થાય છે કે જ્યારે આ ફોન પર તમે જોશો ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 10. પરંતુ હવે અહીંયા એ જોવાનું છે
એન્ડ્રોઈડ 11 આપવામાં નથી આવ્યું, તો તમે જો ખરીદવા માગો છો તો એને આ એક પોઈન્ટને લીધે ઇગ્નોર ન કરતા. મતલબ આ ઓપરેટિંગ સિસ્ટમનો પોઈન્ટ એવો નથી કે તમે ન લો. રિયલમી યુઆઈ 2.0 અપડેટ જે છે એ તમે આમાં કરશો, એના બાદ તમને એન્ડ્રોઈડ 11ની અપડેટ પણ મળી જશે. કરંટ અહીંયા જે વર્ઝન આપવામાં આવ્યું છે એમાં તમને કોઈ જ કમ્પ્લેન્ટ નહીં મળે. અમુક હા પ્રીલોડેડ એપ્સ છે, નોટિફિકેશન્સ જે ઘણા બધા છે, પરંતુ એને પણ તમે ડિસેબલ કરી શકો છો. તો આ એક ફીચર પણ થોડું તમને નહીં ગમે, પરંતુ ફોનને ખરીદવા માટે ઇગ્નોર ના કરી શકો. તો આપણે વાત કરી સ્પેસિફિકેશન્સની, તો આ બાબતમાં તો ફોન પર લગભગ બધું જ એક સારી બાબત કહી શકાય. સ્પેશિયલી જ્યારે તમે બજેટ ફોનની વાત કરો છો, બજેટ સેગમેન્ટમાં તો બહુ જ સ્ટ્રોંગ સ્પેસિફિકેશન્સ છે. તો હવે આગળ વાત એ કરવાની છે કે ફોનનું પરફોર્મન્સ અને બેટરી લાઈફ કેવી છે. રિયલમી નાર્ઝો 30 પ્રો 5G પરફોર્મન્સ હવે વાત કરીએ તો દરેક એંગલથી બહુ જ સ્ટ્રોંગ છે. ડાયમેન્સિટી 800U જે છે અહીંયા ફોનને વધારે સ્ટ્રોંગ બનાવે છે, ખાસ કરીને ગેમિંગ પરફોર્મન્સની વાત કરીએ. રેગ્યુલર ટાસ્ક પણ તમે બહુ જે ડેઇલી રૂટીન વર્ક છે ફોન પર આસાનીથી હેન્ડલ કરે છે. ગેમિંગની સાથે સાથે જ્યારે તમે ગેમિંગ રમો છો ત્યારે ફોન બિલકુલ ગરમ પણ નથી થતો. હાઈ રિફ્રેશ રેટની મદદથી તમે ઇન્ટરફેસને સ્નેપી ફીલ કરી શકો છો. ડે લાઇટ દરમિયાન સ્ક્રીન પર બધું જ કન્ટેન્ટ તમે આરામથી વાંચી પણ શકો છો, એ એક પણ સારી બાબત છે. આગળ વાત કરીએ કે બોટમ ફાયરિંગ સ્પીકર્સ જે છે એ ઘણા લાઉડ છે, સારા છે. ડેલ્બી એટમોસ સિસ્ટમ અહીંયા આપવામાં એની મદદથી જે સાઉન્ડ ક્વોલિટી બૂસ્ટ પણ થાય છે. હવે લાઉડ અને ક્લિયર સાઉન્ડ હોવી એક સારી બાબત છે, અને પરંતુ તમે એક સરાઉન્ડ સાઉન્ડ એક્સપેક્ટ નહીં કરી શકો. ઓવરઓલ સારો એક્સપિરિયન્સ છે. ડિસ્પ્લે વિવિડ કલર્સની સાથે આવે છે, એને લીધે વિડીયો વોચિંગ એક્સપિરિયન્સ પણ વધારે સારો બને છે. ગેમ્સની વાત કરીએ, કોલ ઓફ ડ્યુટી મોબાઈલ જેવી ગેમ્સ જે છે એ તમને બહુ જ સ્મૂધ ફીલ આપશે જ્યારે તમે ફોન પર રમશો ત્યારે, અને કોઈ પણ ફ્રેમ રેટ્સને પણ તમે આસાનીથી અને બહુ સારી રીતે અહીંયા અપડેટ કરી શકો છો. ઓવરઓલ નાર્ઝો 30 પ્રો 5G ડેઈલી યુઝના હિસાબથી એક ડિપેન્ડેબલ સ્માર્ટફોન કહી શકાય. અને એક્સપિરિયન્સની વાત કરીએ તો એક સ્ટાન્ડર્ડ રિયલમી સ્માર્ટફોનનો જ તમને એક એક્સપિરિયન્સ અહીંયા મળે છે. ઓવરઓલ ફોન પણ સારો છે. કોઈ ખાસ એવી નેગેટિવ બાબત રિવ્યૂ દરમિયાન આ ફોનની અમારી સામે નથી આવી. જ્યારે 5G ફોનની વાત કરીએ તો ખાસ કરીને કહ્યું કે ભારતમાં હજુ 5G નેટવર્કની આપણને એટલી બધી ક્લેરિટી નથી કે શું થશે, પરંતુ એટલે આના પર ખાસ કરીને ફોન પર 5G નેટવર્કનું ટેસ્ટિંગ અમે નથી કરી શક્યા. ઘણા બધા સ્પેસિફિકેશન્સ જોયા, પરંતુ આટલા દમદાર ફોનમાં બેટરી કેટલીક દમદાર છે વાત કરીએ તો બહુ જ સ્ટ્રોંગ બેટરી લાઈફ આપવામાં આવી છે. રિયલમી નાર્ઝો 30 પ્રો 5G 5000mAh બેટરી કેપેસિટી આવે છે. હેવી ટુ મીડિયમ યુઝ માટે આખો દિવસ આ ફોન તમારો સાથ આપે છે, બેટરી તમારો સાથ આપે છે. સાથે જ 30W ડાર્ટ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ તમને મળે છે, જે આની પહેલાં નાર્ઝો 20 પ્રોમાં આપવામાં આવ્યું હતું. 65W ચાર્જિંગનો સપોર્ટ હતો, પરંતુ 30W પણ અહીંયા કંઈ ખરાબ ન કહી શકાય. ફૂલ ચાર્જ થવા પર એક કલાકથી થોડો વધારે સમય લાગે છે, અને અહીંયા થોડું ક્વિક તમને એવું થાય કે હોત તો વધારે સારું હોત, પરંતુ ઓવરઓલ બેટરી પરફોર્મન્સ પણ સારું છે. આ સાથે અન્ય સ્પેસિફિકેશન્સ અને અમુક ઓવરઓલ પરફોર્મન્સની વાત કરીએ નાર્ઝો 30 પ્રો 5G તો ક્યાંય પણ તમને નિરાશા નહીં થાય, કોઈ મોટી એવી બાબત નથી કે તમે એનાથી નિરાશ થાઓ. અને છેલ્લે હવે એક વાત કરવાની મેઇન જે પોઈન્ટ છે, કેમેરા ડિપાર્ટમેન્ટ આ ફોનમાં કેવો છે. કેમેરા પરફોર્મન્સ 48MP પ્રાઇમરી કેમેરા સેટઅપ છે, સાથે જ 8MP અલ્ટ્રા વાઇડ કેમેરા અને 2MP મેક્રો કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, અને 16MP સેલ્ફી કેમેરા તમને મળે છે. તો તમે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ 48MP કેમેરા યુઝ કરવાનો છે, તમને ખ્યાલ જ છે. લો લાઇટ સિચ્યુએશન અને સાથે અલ્ટ્રા વાઇડ કેમેરા એટલું સારો પરફોર્મન્સ નહીં આપે. ડે લાઇટમાં નો ડાઉટ મેઇન કેમેરા જે છે એના દ્વારા ફોટોસ તમે લ્યો છો ત્યારે ડિટેલ્સ કલર્સ ઘણા જ સારા આવે છે. એઆઈ સીન એન્હાન્સર કલર્સને ઘણું બૂસ્ટ કરે છે અહીંયા, અને એક ટેન્ડન્સી રાખે જ છે. અહીંયા પણ એવું પરફોર્મન્સ છે. જો તમે નેચરલ કલર ટોન પસંદ કરો છો તો આ ફીચરને તમે ઓફ કરી શકો છો. ક્લોઝઅપ ફોટોગ્રાફ્સની વાત કરીએ તો એમાં ડિટેલ્સ ઘણી સારી રીતે આવે છે. બેકગ્રાઉન્ડ બોકે ઇફેક્ટ જે છે એ પણ સ્મૂથ છે. લો લાઇટમાં જે રીતે કહ્યું એ રીતે ફોટોઝ થોડા ખરાબ તમને લાગે છે, પરંતુ ડિટેલ્સની ક્યાંક ને ક્યાંક ક્લિયરલી તમને એવું લાગે છે કે એની કમી અહીંયા જે છે વિઝિબલી તમને દેખાય છે. નાઇટ મોડની મદદથી ફોટોઝ જે છે એના એક્સપોઝરમાં પણ તમે સુધારો કરી શકો છો, અને ડિટેલ્સ જે છે પરંતુ એટલી સારી રીતે નહીં દેખાય, ને ક્યાંક ને ક્યાંક એક કમી જે છે નાઇટ મોડની. સેલ્ફી કેમેરાની વાત કરીએ તો આઉટડોર લાઇટમાં બહુ જ સારું પરફોર્મન્સ કરે છે, અને સ્કિન સ્મૂધનિંગ પણ અગ્રેસિવ અહીંયા એટલું આપવામાં નથી આવ્યું. ડિટેલ્સ પણ સારી રીતે હેન્ડલ કરે છે.
परंतु लो लाइट नी फरी थी आहिया पण वात करिए तो स्किन टोन एटला सारा नथी आवता। विडियो माटे विडियो क्वालिटी नी वात करिए, रियलमी नार्जो 30 Pro 5G मां ऑटो फोकस सिस्टम बहुत सारी रीते काम करे छे अने एक सारा लाइटिंग में विडियो क्वालिटी सारी छे अने एनी क्वालिटी ठीक ठाक कही शकाय। स्टेबिलाइजेशन नी वात करिए तो 4K अने साथे 1080 पिक्सल 30 फ्रेम्स पर सेकंड्स पर काम करे छे, परंतु फूटेज अहींया जे छे विजिबली तमने जीटर लागे छे। ज्यारे विडियो क्वालिटी नी वात करिए तो अल्ट्रा वाइड एंगल कैमरा में कोई स्टेबिलाइजेशन आपवामां नथी आव्युं, तो अहींया पण लो लाइट विडियो क्वालिटी एटली सारी नथी। फूटेज पण तमने ग्रेनी लागे छे, डिटेल्स पण बिलो एवरेज लागे छे। एटले ओवरऑल कैमरा परफॉर्मन्सनी अगर वात करिए तो डे लाइटमां ब्राइट सनलाइटमां सारूँ छे, परंतु इनडोर परफॉर्मन्स एटलू बधुं सारूँ नथी। लो लाइटमां कैमरा तमने थोड़ा निराश करशे। तो डिटेल रिव्यू बाद बधा ज स्पेसिफिकेशन्स आपणे जोया, तो शुं लागे छे कि रियलमी नार्जो 30 Pro 5G एक सारो ऑलराउंडर कही शकाय कि नहीं? डेफिनेटली एक ऑलराउंडर तो कही शकाय। नार्जो 20 Pro में एनाथी थोड़ूक अहीं फर्क आपवामां आव्यो छे, परंतु कोई नेगेटिव पॉइंट खास तमे अहीं न गोती शको। लो लाइट कैमरा परफॉर्मन्स जे रीते आपणे रिव्यू कर्यो एक मुद्दो एवो छे कि तमने थोड़ू निराश करे छे, अने एनी सामे पॉजिटिव पॉइंट्स पण घणा बधा छे। 120Hz डिस्प्ले, 5G सपोर्ट, सारामां सारूँ बेस्ट परफॉर्मन्स आ प्राइस रेन्जमां, સ્ટ્રોંગ બેટરી લાઈફ, તો આ બધા પોઈન્ટ્સ એવા છે કે જેને લીધે તમારે ફોન ખરીદવો જોઈએ। 16,999 રૂપિયાની કિંમતમાં વેલ્યુ ફોર મની ગણી શકાય, પરંતુ હા, જો તમે ટોપ એન્ડ વેરિયન્ટ ખરીદવા માગો છો તો એને વેલ્યુ ફોર મની ન કહી શકાય। રિયલમીનો ખુદનો એક ફોન છે X7, તમને ખ્યાલ હશે, તો આ પ્રાઇસ પોઈન્ટમાં વધારે સારો ગણી શકાય। સાથે જ અહીંયા મીડિયાટેક 5G SoC પણ તમને મળે છે, તો રિયલમી એક X7 જે છે એ ખાસ કરીને હાઈ રિફ્રેશ રેટ ડિસ્પ્લે ત્યાં આપવામાં નથી આવ્યું, અને બેટરી કેપેસિટી જે છે એ પણ ઓલમોસ્ટ સેમ છે। તો સાથે તમને એમોલેડ ડિસ્પ્લે પણ મળી જાય છે, અને એક ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે। 50W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે, સ્લીમર અને લાઇટર ડિઝાઇન વર્ઝન આપવામાં આવ્યું છે, અને એની સાથે એક શાઓમી Mi 10i એ પણ એક ઓપ્શન વિશે તમે વિચારી શકો છો। પરંતુ ઓવરઓલ કહીએ હરીફરીને એક જ વાત, રિયલમી નાર્ઝો 30 Pro 5G એક બેઝ વેરિયન્ટ જ્યારે તમે ખરીદવા માગો છો તો અમે સલાહ આપીએ છીએ, પરંતુ જો હાઈ એન્ડ વેરિયન્ટ જે છે એનું એ તમે ખરીદવા માગો છો તો એના પર એકવાર ફરીથી વિચાર કરી શકો છો। તો આ રીતે સ્માર્ટફોનના રિવ્યૂ બાદ સમય છે કે એક બ્રેક લઈએ। બ્રેક બાદ ટેકનોલોજી દુનિયામાં શું ખાસ નવી હલચલ છે જાણીશું। સ્વાગત છે એકવાર ફરી ટેક ગુરુ પર, તમારું હું છું ચાંદી, અને બ્રેક પહેલાં રિયલમી નાર્ઝો 30 Pro 5G ફોનનો આપણે રિવ્યૂ કર્યો હતો। તો ટેકનોલોજી દુનિયામાં બીજું પણ કંઈક ખાસ છે, નીરજ કંઈક ખાસ લઈને આવ્યા છે, શું છે ચાલો જાણીએ। તમે જ્યારે પણ નવો ફોન ખરીદવાનું વિચારો છો ત્યારે તમે ઘણા બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખતા હો છો। એ ફોનનું પરફોર્મન્સ કેવું છે, એમાં કેમેરા કેવા છે, એની અંદર જે OS આપવામાં આવી છે એ કેવી છે, અને સાથે જ સૌથી મહત્ત્વની વાત પર તમે જેના પર ધ્યાન આપો છો કે આ ફોનની બેટરી કેટલી પાવરફુલ છે। વેલ, છેલ્લા કેટલા સમયથી જ્યારથી ફોનની બેટરીને વધારે મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે હવે 6000mAh બેટરી આ એક ન્યૂ નોર્મલ ફોન માટે થઈ ગઈ છે। ઘણા બધા ફોન આ બેટરી સાથે આવી રહ્યા છે જેથી તેનું પરફોર્મન્સ થોડું વધારે ચાલે, તમે જ્યારે પણ ફોનનો યુઝ કરો છો એ ફોનનો યુઝ તમે વધારે લાંબો સમય સુધી કરી શકો, એવી રીતે આ ફોનને ડિઝાઇન કરવામાં આવે છે। તો વેલ, આજે આપણે જે વાત કરવાના છીએ એ છે કે 6000mAh બેટરીવાળા પરંતુ 15,000થી નીચેના એવા કયા સ્માર્ટફોન છે કે જ્યારે તમે આ કેટેગરીને ખાસ કરીને બેટરી પાવરને ધ્યાનમાં રાખીને જ્યારે ફોન લેવાનું વિચારી રહ્યા છો તો એ તમને મદદરૂપ થઈ શકે છે। તો આવો શરૂ કરીએ કે 6000mAh બેટરીવાળા 15,000થી નીચેના એવા કયા ફોન છે જેને તમે કન્સિડર કરી શકો છો। કેટેગરીમાં સૌથી પહેલો ફોન આવે છે Poco M3। હાલમાં જ આ ફોન થોડા વખત પહેલા જ લોન્ચ થયો છે, 11,999 રૂપિયાની આની કિંમત છે, અને આ પ્રાઇસ રેન્જમાં તમને 6GB રેમ અને 128GB સ્ટોરેજ વાળો ફોન મળી આવે છે। વેલ, જો તમે આનાથી 1000 રૂપિયા ઓછો ખર્ચવાનો વિચારો છો તો તમને 6GB રેમ અને 64GB સ્ટોરેજ વાળો વેરિયન્ટ 10,999 રૂપિયામાં આ જ કેટેગરીનું મળી જતું રહેશે। વેલ, ફાઈની બેટરીની વાત કરીએ તો 6000mAh ની એક પાવરફુલ બેટરી આ ફોનમાં તમને આપવામાં આવી છે, અને સાથે જ આવે છે
18 વોટ નો ચાર્જિંગ સપોર્ટ અને આની અંદર તમને ફાસ્ટ ચાર્જ કે ક્વિક ચાર્જ તમે જે પણ કહો એ પણ સપોર્ટ કરે છે એટલે જલ્દીથી તમારી બેટરી જ્યારે ડાઉન થઈ જાય છે ત્યારે ફરી વખત એ જ બેટરી જલ્દીથી ચાર્જ પણ થઈ જતી રહેશે. હવે આ ફોનના અમુક અન્ય ફીચર્સની વાત કરીએ તો 48+2+2 એમ ટ્રિપલ રેર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જેનો પ્રાઇમરી કેમેરા 48 મેગાપિક્સલનો છે. વેલ ફ્રન્ટમાં તમને સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે અને આ ફોન તમને પર્ફોર્મન્સ આપે છે સારું એ ઓક્ટો કોર સ્નેપડ્રેગન 662 જે પ્રોસેસર છે એને દ્વારા આનો તમને પર્ફોર્મન્સ પણ સારું મળી રહે છે અને એક દમદાર ફોન એકા છે. એન્ડ્રોઈડ 10 પર આધારિત MIUI 12 પર આ ફોન ચાલે છે એટલે પોકો M3 ને જ્યારે તમે ફોન લઈ રહ્યા છો ત્યારે 6000 mAh ની બેટરીની કેટેગરીમાં કન્સિડર કરી શકો છો. કેટેગરીમાં આપણો બીજો ફોન છે Realme Narzo 20. ખૂબ જ સારો ફોન છે, એટ્રેક્ટિવ ફોન છે અને તમે આ ફોનને વેલ્યુ ફોર મની માટે કન્સિડર કરી શકો છો. આ ફોન તમને મીડિયાટેક હિલિયો G85 પ્રોસેસર સાથે આવે છે. જેમ કહ્યું એમ 6000 mAh ની આની અંદર દમદાર બેટરી આપવામાં આવી છે કે જે તમારા પરફોર્મન્સને ઘણા લાંબા સમય સુધી ટકાવી રાખશે. 4GB RAM 128GB નું ઇન્ટરનલ સ્ટોરેજ આ ફોનમાં આપવામાં આવ્યું છે અને 11499 રૂપિયાની આની પ્રાઇસ રાખવામાં આવી છે. વેલ હવે માનો કે તમારે માટે આ સ્ટોરેજ ઇનફ નથી, જો એ પૂરતું નથી તો તમે આ સ્ટોરેજને SD કાર્ડની મદદથી થોડું એક્સપાન્ડ પણ કરી શકો છો. હવે વાત કરીએ આના અન્ય ફીચર્સની તો આમાં પણ કેમેરા સેટઅપ ટ્રિપલ રેર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જે 48+8+2 એમ 3 મેગાપિક્સલના અલગ અલગ કેમેરા તમને આની અંદર મળી રહેશે. ફ્રન્ટમાં તમને 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. ખૂબ જ દમદાર ફોન છે, પર્ફોર્મન્સ પણ આ ફોનનું સારું છે એટલે જ્યારે પણ તમે ફોન લેવાનું વિચારો છો ત્યારે Realme Narzo 20ને કન્સિડર કરી શકો છો. આ લિસ્ટમાં ત્રીજો કેન્ડિડેટ છે Xiaomi Redmi 9 Power. નામની જેમ જ ઘણો જ પાવર પેક ફોન તમને આ કેટેગરીમાં મળી જશે. 6000 mAh ની બેટરી તમને આની અંદર આપવામાં આવી છે અને સાથે જ ફાસ્ટ ચાર્જિંગ માટે 18 વોટનું ચાર્જર પણ તમને આપવામાં આવ્યું છે. વેલ આ ફોન તમને 3 અલગ અલગ કેટેગરીમાં મળશે જેમાં પહેલી 4GB RAM અને 64GB સ્ટોરેજ વાળા જે વેરિયન્ટ છે એની કિંમત છે 10,500 રૂપિયા. 4GB RAM 128GB સ્ટોરેજ આની કિંમત છે 11,999 રૂપિયા અને 6GB RAM 128GB સ્ટોરેજ જેની કિંમત છે 13,000 રૂપિયા એટલે કે 12,999 રૂપિયા. વેલ જો તમે આ 3 વેરિયન્ટમાંથી કોઈ પણ વેરિયન્ટ લેવાનું વિચારો છો તો હું તો રેકમેન્ડ કરીશ કે 6GB RAM અને 128GB સ્ટોરેજ વાળું જે વેરિયન્ટ છે એના માટે તમારે ખરીદી કરવી જોઈએ. એનું કારણ છે કે ઘણો જ એફિશિયન્ટ ફોન છે અને જે 6GB RAM તમે લો છો તો એક ઘણો જ પાવર પેક પરફોર્મન્સ તમને એની અંદર મળશે. વેલ આની અંદર તમને સ્નેપડ્રેગન 662 પ્રોસેસર આપવામાં આવ્યું છે જે આ રેન્જમાં ઘણું જ પાવરફુલ પ્રોસેસર છે. ક્વાડ કેમેરા સેટઅપ છે એટલે કે 4 રેર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. 48+8+2+2 એમ 4 કેમેરાનું સેટઅપ તમને આની અંદર આપવામાં આવ્યું છે. એક ઘણો પાવરફુલ ફોન છે આર પ્રાઇસ રેન્જની અંદર એટલે તમે આ ફોનને પણ કન્સિડર કરી શકો છો. હવેનું જે રેકમેન્ડેશન છે એ છે સેમસંગ ગેલેક્સી F41. 6000 mAh ની બેટરીની કેટેગરી અને 15,000થી નીચેની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ ફોન એક એવો ફોન છે કે જે કટ ટુ કટ આ પ્રાઇસ રેન્જની અંદર સીધી રીતે બેસી જાય છે. 14,999 રૂપિયાની આ પ્રાઇસ છે પરંતુ જો તમે અલગ અલગ વેબસાઇટ પર અલગ અલગ પ્રાઇસ રેન્જ ચેક કરશો તો તમને થોડી ઘણી પ્રાઇસ રેન્જમાં થોડો ઘણો ડિસ્કાઉન્ટ તમને મળી શકે છે, થોડી સસ્તી કિંમતે આ ફોન તમને મળી શકે છે એટલા માટે આ ફોનને પણ તમે કન્સિડર કરી શકો છો. ઇન્ફિનિટી યુ સુપર એમોલેડ ડિસ્પ્લે આ ફોનની અંદર તમને આપવામાં આવ્યો છે. 6.4 ઇંચનું મોટું અને લાંબુ ડિસ્પ્લે છે એટલે ફોન પણ ઘણો મોટો લાગે છે. એન્ડ ટુ એન્ડ એટલે આની અંદર વિડીયો એક્સપિરિયન્સ છે એ પણ ઘણો સારો છે. 6GB RAM 128GB સ્ટોરેજ તમને આની અંદર આપવામાં આવી છે અને જો તમે આને એક્સપાન્ડ કરવા માંગો છો તો 512GB
સુધીની મેમરી તમે એસડી કાર્ડ મદદથી એક્સપાન્ડ કરી શકો છો. બટ ટ્રિપલ રેર કેમેરા સેટઅપ આ ફોનમાં આપવામાં આવ્યો છે. 64 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ તમને આની અંદર આપવામાં આવ્યો છે અને 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. એટલે કેમેરાની દ્રષ્ટિએ પણ આ ફોન ઘણો એટ્રેક્ટિવ સાબિત થઈ શકે છે. વેલ, આની અંદર 110 ચિપ બેસાડવામાં આવી છે, જે આ રેન્જમાં એક પાવરફુલ ચિપ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે આ ફોનને પણ, સેમસંગ ગેલેક્સીના ફોનને પણ તમે આ રેન્જમાં અને 6000 mAh બેટરીમાં તમે આને કન્સિડર કરી શકો છો. ચિંતા કરવાની કોઈ જરૂર નથી હોતી. લાંબા સમય સુધી આની બેટરી તમને કામ આપે છે. પરફોર્મન્સ પણ ફોનનું સારું છે. આ ફોનમાં તમને 4GB રેમ અને 64GB સ્ટોરેજ વાળું જે વેરિયન્ટ છે એની કિંમત તમને 11,999 રૂપિયાની આવે છે. ખૂબ જ ઇફેક્ટિવ, એટલે કે ખૂબ જ સારું પ્રાઇસ આ લેવલે મળી જાય છે. 512GB સુધીને તમે આમાં સ્ટોરેજને એક્સપાન્ડ પણ કરી શકો છો. ટ્રિપલ રેર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, 64+2+2 મેગાપિક્સલનું. અને આ ફોનમાં તમને સ્નેપડ્રેગન 662 પ્રોસેસર મળે છે, જે ઘણું જ દમદાર પ્રોસેસર છે. તો આ ફોનને પણ તમે કન્સિડર કરી શકો છો કે 6000 mAh બેટરી અને 15000થી નીચેના ફોન. તો આ તમામ ફોનને તમે જ્યારે ખરીદી કરશો ત્યારે ધ્યાનમાં રાખજો. ભારતના સૌથી સસ્તા 5G સ્માર્ટફોનનો આપણે રિવ્યૂ જોયો અને અન્ય હલચલ પણ જોઈ. સમય છે કે રજા લઈએ. તમે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ દરેક જગ્યાએ અમારી સાથે કનેક્ટેડ રહી શકો છો. આવનારા સપ્તાહ ફરી ટેકનોલોજી દુનિયાની નવી હલચલ લઈને મળીએ. ટિલ ધેન, સ્ટે કનેક્ટેડ.